हेलो नमस्ते मित्रों, आज आप ड्रेगन फ्रूट की खेती विषे चर्चा करीशुं। जेमा ड्रेगन फ्रूट ने केवी जमीन अनुकूल आवे, तेने केवुं वातावरण अनुकूल आवे, ड्रेगन फ्रूटना रोपानी केटला अंतरे रोपणी करवी, तेमां खातर केटलुं नाखवुं, केटलुं तेने पाणी आपवुं, खेती में सरेराश उत्पादन केटलुं मळे, ड्रेगन फ्रूटनी खेती में केटलो खर्च थाय अने केटलो नफो मळे, जेवी बधी बाबतोनी आज आपणे चर्चा करीशुं। परंतु मित्रों, तमे ते वीडियो पूरो जोशो तो ज तमने ख्याल आवशे, एटला माटे वीडियो ने पूरो जोवा अंत सुधी जोवा विनंती। नंबर एक, ड्रेगन फ्रूटनी खेती माटे केवी जमीन अनुकूल रहे छे अने केवुं वातावरण तेने अनुकूल रहे छे तो चालो जाणीए। मित्रों, उष्णकटिबंधीय आबोहवा अने वधुमां वधु 20-30 सेल्सियस तापमान ड्रेगन फ्रूटनी खेती माटे अनुकूल गणाय छे। તે સાવ સૂકા પ્રદેશવાળી જમીનમાં પણ સિંચાઈની સુવિધા હોય તો ત્યાં પણ ડ્રેગન ફ્રૂટનું વાવેતર થઈ શકે છે। નંબર બે, ડ્રેગન ફ્રૂટનું વાવેતર કેવી રીતના કરવું તો ચાલો જાણીએ। મિત્રો, ડ્રેગન ફ્રૂટની રોપણી માટે જૂનથી ઓગસ્ટ સુધીનો સમયગાળો આદર્શ સમયગાળો ગણાય છે। ડ્રેગન ફ્રૂટની રોપણી કટકા દ્વારા કરવી પડે છે। છોડના સારા વિકાસ માટે 15 સેમીથી 30 સેમીના કટકાનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે। મિત્રો, ત્યારબાદ વાવેતર કરતી વખતે મૂળના સડાના રોગને રોકવા માટે કટકાને ફૂગનાશકની માવજત આપી અને બે હારની વચ્ચે 4 મીટર અને બે છોડની વચ્ચે 3 મીટર જેટલા અંતરે રોપણી કરવી જોઈએ। બે હારોની વચ્ચે 4 મીટર જેટલું અંતર રાખવાથી આપણે આંતરપાક પણ લઈ શકીએ છીએ। અને જો મિત્રો ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન હોય તો આપણે 3x3 મીટરના અંતરે પણ વાવેતર કરી શકીએ છીએ। નંબર 3, ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ખાતર કેટલું અને કેવી રીતના આપવું। મિત્રો, ધ્યાનથી સાંભળજો, ડ્રેગન ફ્રૂટના દરેક છોડ દીઠ રોપણી દરમિયાન જ 10 કિલોગ્રામ છાણિયું ખાતર અને 100 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફરસ આપવું। પ્રથમ 2 વર્ષમાં પ્રતિ છોડ દીઠ 300 ગ્રામ નાઇટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 200 ગ્રામ જેટલું પોટેશિયમ આપવું। અને મિત્રો, ત્યારબાદ પ્રત્યેક પરિપક્વ છોડને દર વર્ષે 540 ગ્રામ જેટલું નાઇટ્રોજન, 320 ગ્રામ જેટલું ફોસ્ફરસ અને 300 ગ્રામ જેટલું પોટેશિયમ આપવું। પોષક તત્વોની આ માત્રાને વર્ષમાં 4 ડોઝમાં આપવી જોઈએ। નંબર 4, ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પિયત વ્યવસ્થાપન, એટલે કે પાણી કેટલું આપવું અને કેવી રીતના આપવું। સામાન્ય રીતે ફૂલા ઉવાના સમય પહેલાં જમીનને સૂકી રાખવામાં આવે છે, જેને કારણે છોડ પણ વધારે ફૂલો ખીલે છે। મિત્રો, તેમ છતાં પણ જમીનમાં ભેજને જાળવી રાખવા માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય છે। વધુ વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વરસાદના વધારાના પાણીને ખેતરની બહાર કાઢવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ। જો વરસાદનું પાણી ભરાઈ રહે તો છોડના થડ અને ફળની અંદર સડો પેશી જાય છે। નંબર 5, ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સરેરાશ ઉત્પાદન આપણે કેટલું મળે છે તો ચાલો જોઈએ। મિત્રો, ડ્રેગન ફ્રૂટની રોપણીના પ્રથમ વર્ષથી જ આ ફળ આવવાનું ચાલુ થઈ જાય છે। સરખી માવજત કરવામાં આવે તો રોપણીના 3જા વર્ષથી જ હેક્ટરે સરેરાશ 12 ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે। નંબર 6, ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કેટલો ખર્ચ થાય અને કેટલો નફો મળે તો ચાલો જાણીએ। મિત્રો, ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પ્રતિ હેક્ટરે સરેરાશ 6-7 લાખ રૂપિયાના પ્રારંભિક ખર્ચથી ચાલુ કરી શકાય છે। આ પાકને ખાસ કોઈ પાક વ્યવસ્થાપનની જરૂર રહેતી નથી। મિત્રો, ડ્રેગન ફ્રૂટના ઉત્પાદન પછી 120-250 પ્રતિ કિલોના ભાવે તેને વેચી શકાય છે, એટલે કે ઓછા રોકાણે, ઓછી મહેનતે અને પ્રતિકૂળ વાતાવરણ કે વરસાદ પર નિર્ભરતા વગર ડ્રેગન ફ્રૂટ ચોક્કસ સારી કમાણી કરાવી આપે છે। મિત્રો, ત્યારબાદ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં અન્ય ધ્યાન રાખવા જેવી બાબતો જોઈએ તો ડ્રેગન ફ્રૂટની રોપણીના 6-9 મહિના બાદ ફળ આવવાનું ચાલુ થઈ જાય છે। અપરિપક્વ ફળની છાલ ચળકતા લીલા રંગની હોય છે, જે પાકવાના સમયે ધીમે ધીમે લાલ રંગમાં રૂપાંતરિત થવા લાગે છે। ડ્રેગન ફ્રૂટને સૂર્યના તીવ્ર કિરણો અને પશુ પક્ષીથી રક્ષણ આપવા માટે હવાદાર પેપર બેગનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ તેના પાકની કાપણી માર્કેટની માંગ પ્રમાણે કરવી જોઈએ। જો માલ સ્થાનિક માર્કેટમાં વેચવાનો થતો હોય તો કાપણી ફળની છાલ લાલ અથવા તો ગુલાબી રંગની થયા પછી 3-4 દિવસે કરવી જોઈએ। પણ જો માર્કેટ જો માલ દૂરના માર્કેટમાં વેચવાનો થતો હોય તો કાપણી
ફળનો રંગ બદલાયાના એક દિવસ પછી જ કરી લેવી જોઈએ. મિત્રો, જો ડ્રેગન ફ્રૂટને સંગ્રહ કરવાનો હોય તો તે ઓરડામાં તાપમાનનું ધ્યાન રાખવું જોઈએ. 25°C થી 27°C તાપમાન ડ્રેગન ફ્રૂટને 5 થી 7 દિવસ સુધી સાચવી શકે છે. ત્યારબાદ 18°C જેટલા ઠંડા તાપમાનમાં 10 થી 12 દિવસ ડ્રેગન ફ્રૂટ ટકી શકે છે, અને જો 8°C જેટલું તાપમાન રાખવામાં આવે તો તેને 20 થી 22 દિવસ સુધી સાચવી શકાય છે, એટલે કે સંગ્રહ કરી શકાય છે.